Hello, good morning students. How are you friends? I know you are fine and I am also fine. So students, આજે આપણે નવું શીખીશું. મતલબ નવું એટલે કે આપણે શીખ્યા છે પણ એની અંદર આપણે થોડું થોડું નવું શીખીશું. તો આજનો આપણો ટોપિક છે યુઝ ઓફ ધે ધે. બરાબર છે, આ શીખ્યા છે. મેં તમને કીધું હતું ને કે આપણે થોડા નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીશું, તો હું આજે થોડા એક્ઝામ્પલ સાથે ફરી આવી ગઈ છું બાળકો. તો બાળકો, હવે આપણે આગળના જે વિડીયોમાં સેન્ટેન્સીસ બનાવ્યા હતા તે કયા કયા પિક્ચરને આધારે બનાવ્યા હતા તમે કહેશો મને? હા, એક હોસ્ટેલના રૂમનું ચિત્ર હતું જેની અંદર બાળકો પોતાના બ્લેન્કેટ સાથે ઓઢીને સૂતા હતા, હતા ને? હા, અને બીજું પિક્ચર શું હતું બાળકો, યાદ કરો? યાદ આવ્યું ને? હા, કે બાળકો હતા અને તેઓના ટીચર સાથે તેઓ ચિત્ર બનાવતા હતા, ડ્રોઈંગ કરતા હતા, હતા ને બાળકો? હા, તો આજે આપણે નવા ચિત્ર સાથે બીજા એક્ઝામ્પલ્સ જોઈએ. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે જુઓ આ પિક્ચર. બરાબર છે, હવે આ પિક્ચરને ધ્યાનથી જોજો. હા, આ પિક્ચરની અંદર શું દેખાય છે તમને? હા, બધા બાળકો દેખાય છે. પછી શું દેખાય છે? હા, તેઓ ખાય છે તેવું દેખાય છે તમને. હા, પછી જુઓ તો ચિત્રમાં શું દેખાય છે? ઘણી બધી ખુરશીઓ દેખાય છે, પછી ટેબલ પર જ્યુસીસ એટલે કે જ્યુસના ગ્લાસ દેખાય છે. દેખાય છે ને બાળકો? તો આ પિક્ચરને આધારે આપણે ઘણા બધા સેન્ટેન્સીસ બનાવી શકીએ ને. હવે આપણે આટલા બધા સેન્ટેન્સીસ જોયા તો હવે તમને થોડા ઘણા સેન્ટેન્સ તો બનાવતા આવડ્યા હશે ને. હવે આ પિક્ચરને આધારે તમારે કંઈક બોલવું હોય તો તમે શું બોલો બાળકો? ચલો પહેલું સેન્ટેન્સ આપણે બનાવીએ. બરાબર છે, તો સૌ પ્રથમ તેઓ ખાય છે ને, તો ખાવું શું કહેવાય? ઈટિંગ. બરાબર ને, તો હું વાક્ય શું બનાવીશ? અને સમજો, આ લોકો ક્યાં બેઠા હશે? તેઓ બધા ખાવા બેઠા છે અને બધા સાથે છે, તો તેઓ કેન્ટીનમાં જમવા બેઠા છે. બરાબર છે, એટલે તેઓ અંદર છે અને હું બહાર છું, તો હું દૂરથી વાત કરીશ. બરાબર છે, તેમના વિશે હું કોઈકને દૂરથી, એટલે અમે બંને દૂર છે, મારી સાથે જે વ્યક્તિ છે અને અમે બંને વાત કરીએ છીએ. કોના વિશે? જે બાળકો અંદર બેસીને ખાઈ રહ્યા છે તેમના વિશે. તો પહેલું વાક્ય હું બોલીશ, ધે આર ઈટિંગ. ધે આર ઈટિંગ એન્ડ ધોઝ આર ધેર ફૂડ્સ. એન્ડ ધોઝ આર ધેર ફૂડ્સ એટલે કે તેઓ ખાઈ રહ્યા છે અને પેલા તેઓના ફૂડ છે, એટલે કે પેલા તેઓનું ખાવાનું છે. ફૂડ્સ એટલે ખાવાનું, ખોરાક. બરાબર છે ને, તો વાક્ય શું બન્યું? ફરી એક વાર બોલીએ આપણે, ધે આર ઈટિંગ એન્ડ ધોઝ આર ધેર ફૂડ્સ. તો બાળકો, આ સેન્ટેન્સ હું અહીં લખું છું. ઓકે સ્ટુડન્ટ્સ, ધે આર ઈટિંગ એન્ડ ધોઝ આર ધેર ફૂડ્સ. ધે સાથે ધેરનો ઉપયોગ કર્યો આપણે, તેઓ ખાઈ રહ્યા છે અને ધોઝ આર ધેર ફૂડ્સ એટલે કે તેઓના ફૂડ્સ એટલે કે તેઓનો ખોરાક તેઓ ખાઈ રહ્યા છે. આ બન્યું આપણું ફર્સ્ટ સેન્ટેન્સ. હવે આ પિક્ચરને આધારે આપણે સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. તમે બધા વિચારો તો સેકન્ડ સેન્ટેન્સ શું બનશે કહો. હા, તો ચલો હું બોલું છું, ધે આર ફ્રેન્ડ્સ. છે ને, તમે બધા રિસેસમાં બધા સાથે ફ્રેન્ડ્સ સર્કલ બનાવીને નાસ્તો કરવા બેસો છો, તો કહી શકાય ને કે ધે આર ફ્રેન્ડ્સ એન્ડ ધોઝ આર ધેર જ્યુસીસ. બરાબર છે, તો આ સેન્ટેન્સ હું અહીં લખું છું, તમે જુઓ ધ્યાનથી. Thank you.
બરાબર છે તો જુઓ ધે આર ફ્રેન્ડ્સ ધે આર ફ્રેન્ડ્સ તેઓ મિત્રો છે એન્ડ ધોઝ આર ધેર જ્યુસીસ પેલા તેઓના જ્યુસ છે સમજાય છે ને બાળકો તેઓ મિત્રો છે અને પેલા તેઓના જ્યુસ છે તો આ થયું આપણું સેકન્ડ સેન્ટેન્સ હજી એક સેન્ટેન્સ આ પિક્ચરના આધારે આપણે બનાવી શકીએ બનાવીએ ને બાળકો હા તો ચાલો શું બનશે ધે આર સ્ટુડન્ટ્સ ધે આર સ્ટુડન્ટ્સ એન્ડ ધોઝ આર ધેર ધીસ ઇઝ તો શું થયું આપણું થર્ડ સેન્ટેન્સ ધે આર સ્ટુડન્ટ્સ એન્ડ ધોઝ આર ધેર ડીશીસ એટલે થાળી જો છો ને તમે ચિત્રમાં કે તેઓની પાસે ડીશ છે તો એ થર્ડ સેન્ટેન્સ હું અહીં લખું છું સ્ટુડન્ટ્સ તો જુઓ ધે આર સ્ટુડન્ટ્સ તેઓ વિદ્યાર્થીઓ છે એન્ડ ધોઝ આર ધેર ડીસીસ બરાબર છે તેઓ વિદ્યાર્થીઓ છે એન્ડ ધોઝ આર ધેર ડીસીસ તો બાળકો તમે જોયું ને ધે એટલે તેઓ અને ધેર એટલે તેઓની વસ્તુઓ બતાવવા માટે ધેરનો ઉપયોગ થાય છે તો ધે સાથે આપણે ધેરનો ઉપયોગ તેઓની વસ્તુ બતાવવા માટે કર્યો તો સ્ટુડન્ટ્સ જો આપણું લાસ્ટ એક્ઝામ્પલ છે બરાબર તો લુક એટ ધીસ પિક્ચર આ પિક્ચરને જુઓ શું દેખાય છે તમને હા એક ગર્લ એન્ડ વન બોય દેખાય છે ને તો આ વન બોય એન્ડ વન ગર્લ આ બંને કઝિન્સ પણ હોઈ શકે ફ્રેન્ડ્સ પણ હોઈ શકે અથવા તો સ્ટુડન્ટ્સ પણ હોઈ શકે બરાબર છે ને બાળકો તો આ બંનેના આધારે આપણે જો સેન્ટેન્સ બનાવવું હોય તો તમે અલગ અલગ રીતે બનાવી શકો તમે એમ પણ કહી શકો કે ધે આર ફ્રેન્ડ્સ અને બીજું સ્ટુડન્ટ એવું પણ લખી શકે કે ધે આર સ્ટુડન્ટ્સ અને ત્રીજો વિદ્યાર્થી એવું પણ લખી શકે કે ધે આર કઝિન્સ બરાબર અને ત્યારબાદ તમે ચિત્રમાં શું દેખાય છે જુઓ તો તે બંને શું પહેર્યું છે માસ્ક પહેર્યો છે ને બંને માસ્ક પહેર્યો છે બરાબર ને તો તે માસ્ક તેઓના છે ને તો જ તેઓએ પહેર્યા છે અને જો બંનેના માસ્કનો કલર સેમ છે ને કયો કલર છે કહો તો બ્લુ કલર છે ને તો હવે આ પિક્ચરના આધારે હું સેન્ટેન્સ બોલું છું તમે ધ્યાનથી સાંભળજો ધે આર ફ્રેન્ડ્સ ધે આર ફ્રેન્ડ્સ એન્ડ ધોઝ આર ધેર બ્લુ માસ્ક બરાબર છે તો બાળકો હવે હું આ સેન્ટેન્સ અહીં લખું છું તમે ધ્યાનથી જોજો સ્ટુડન્ટ તો જુઓ ધે આર ફ્રેન્ડ્સ ધે આર ફ્રેન્ડ્સ તેઓ મિત્ર છે એન્ડ ધોઝ આર ધેર બ્લુ માસ્ક પેલા તેઓના બ્લુ માસ્ક છે બરાબર છે બાળકો તો ધે સાથે ધેરનો ઉપયોગ આપણે તેઓના બ્લુ માસ્ક બતાવવા માટે કર્યો તો બાળકો હવે તમને ધે અને ધેરમાં સારી રીતે સમજ પડી ગઈ હશે એવું હું માનું છું તો બાળકો નવા ટોપિક સાથે આપણે ફરી મળીશું બાય